आवो प्रेम लेवा हाटू थे अने भगवान कृष्ण मथुरा ना राजभवन माथी भाग्यो अने झूपड़ा में आव्यो। बंगला में आनंद नथी ने वो झूपड़ा में छे। केम लागे वाड़ीए लीमड़ाने थे रोटलो खाओ, डाइनिंग टेबल ऊपर रोटलो खाओ, फेर पड़े कि न पड़े? हे हाचू कहजो, તમે ગેસ ઉપર ભજીયા બનાવો ને મંગાળે ભજીયા હે કેમ લાગે? ઓલા ટીટીયા વીણ્યા હોય અને તાણી પાણા મૂક્યા હોય ને એની ઉપર જે બનાવેલા ખાઓ ને ઓલા ગેસ ઉપર બનાવેલા હોય ફેર ન પડે? ઓલા તો અંધારામાં ડીટીયું કાલ્પવા ખબર ન રહે, ઓ ડીટીયા હોતા હોય જાય, હા ફેર તો પડે ને મારા બાપ? ભેળો બેહીન ખાજે ને પછી એને જાપા સુધી મૂકવા જાજે હા? બંગલામાં આનંદ નથી એવો ઝૂંપડામાં, નકર કૃષ્ણ ભગવાન ઝૂંપડામાં નો આવે હા? ક્યાં વ્રજની માલપા આવ્યા, ફાટલ જેની ગોદડી હા, ગોરહડા ભર્યા હોય, ગાયું ભેહું બાંધેલી ને એમાં ઘોડિયાની માલપા, એ તો આપણે કહીએ છીએ હોનાના પારણિયામાં ભગવાન ઝૂલ્યો, બાકી હોનાના પારણિયામાં નથી ઝૂલ્યો, એ તો એક નાના એવા આમાં માહડે નેવાની પાહેમ હાડલો બાંધ્યો હોય અને બે પાંગરા બનાવ્યા હોય એની માલપા જશોદા એ હું રહ્યો હતો, હાડલાનું ઘોડિયું બનાવ્યું હતું, હાડલાનો હિસકો કર્યો, ન્યાય ક્યાં ભરેલા ખોયા હતા? આપણે મોટા થયા ત્યારે આપણી પાસે એ તો અત્યારના છોકરા ને દીકરીઓ બધી ભાગશાળીઓ છે, તે હારા હારા ઘોડિયા મળે ને હારા હારા ખોયા મળે ને હારા હારા માણા તેડવા વાળા મળે, એ વખતે આપણે નાના હતા ત્યારે ક્યાંય ધૂળમાં પડ્યા રહેતા, હે સોટીઓ ભરીને માં વળ ખાઈને આમ સોટીઓ ભરતા પડ્યો રે ને, અત્યારના છોકરા ભાગશાળી છે, અત્યારના નાની નાની આ દીકરીઓ ના નાના નાના દીકરા કેટલા ભાગશાળી આમ હેઠો નથી મૂકતા, અને આપણા તો ગોઠણ સોલાય જતા, વાહ સોલાય જાય, ખબર ન રહે દિયા હાથમાં અત્યારે ઘેરે જાય તારે ખબર પડે, એ હતા તો આમ રાખવું પડે, વાળું કરવા બેઠા હોય તો આમ ગોઠણે હાથ રાખીને તરત માં એમ કે હું છું, અને એમાં જ મજા હશે, છોકરાઓને રમવા દો એની મેળાએ મોજ કરવા દો, હા છૂટા મૂકો, એમાં ખબર પડે કે આ મોટો થયા પછી આ ભાઈ શું કરશે, પુત્રના લક્ષણ પારણામાંથી, વહુના લક્ષણ પારણામાંથી, એનો વિકાસ થાય, આપણે નાના હતા તો એનો મલોખાના ગાડા બનાવતા, બાજરાનો મલોખા ફોલીને પૈડા બનાવીને ગાડા બનાવીને કો હાંકીને કૂવો કરીને આવું બધું કરતા જ ને, એ ઉપરથી ખબર પડે કે આ ભાઈ મોટો થયા પછી આ કરવાનો છે, એમ છોકરાઓને બાળકને રમવા દો, ભગવાન કૃષ્ણ રમ્યા છે, રામ રમ્યા, રામાપીર રમ્યા, હા બધા રમ્યા, માતાજી રમીશ, જોગમાં એવું નવું દુર્ગાવું થઈ હાથે બહેનું મામડિયાના ઘરે રમ્યું છે, હા આવડ ખોડળ હોલ બીજ ચાચા હતે બેનું હામટી રમ્યું છે, રાહડા લીધા, એને ખેલવા દો, એને રમવા દો, ભલે પડે પડવા દો, ગોઠણ સોલા ઈ હારું, આ તો જરાક કઈ જોયો, છોકરા કરતા તેની માન બાપો ટૂબું લગાડવા માંડે, આ એક જરાક ફોટલી થઈ હોય તે ઓલા 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 આ સડકુએ ઓલા ખાળિયા ખોદવા વાળા છે મજૂર, એના છોકરાના જન્મ થાય ને ત્યારે તમે જોજો, બાવળિયા બાંધ્યા હોય માથે તગારા લઈને બીજે દઈએ તો કામે ચડી જાય, બીજે દઈએ, આ પૂછો ચંદુભાઈ ને મધુબાપાના કામ, આ મજૂર કામ કરે છે ને આ બાંધકામનું કરે ખબર ને કેવા હોય છોકરા, ધૂળમાં રખડતા હોય, આપણું છોકરું હોય તો 15 દી સુધી તો હળે ખમ મટે નહીં,
ખેલાણી ન્યા લઈ જાય, કાબરિયા ન્યા લઈ જાય, વાઘાણી ન્યા લઈ જાય, માંગુક્યા ન્યા. ભગવાન કૃષ્ણ રમ્યા છે. ધીરે ધીરે ભગવાન કૃષ્ણ મોટા થાય છે, બાલ લીલા કરે છે. ગર્ગાચાર્ય ભગવાન નું નામ પાડ્યું છે, હજારના હરિનામ, હરિના હજાર નામ છે. કોઈ પણ એક નામ મને તમને વાલું લાગે. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હજાર નામ માંથી કોઈ પણ એક નામ ને પકડી લેવું. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાં સત્યનારાયણ ની કથા કરે તારે એક હજાર નામ બોલે છે, સારું લાગે. બસ જે નામથી પુકાર કરો એ નામથી પરમાત્મા પરમ તત્વ આવે છે. ધીરે ધીરે ભગવાન કૃષ્ણ મોટા થાય, બાળ લીલા કરે છે. બચપન લાકડી લઈને ગાયો ચારવા માટે જાય, કાંધે કામળિયો, હાથમાં ગેડિયો. માં જશોદાજી એક કપડાની માલ પર રોટલી બાંધી દે, ખભા ઉપર ભગવાન કામળી લઈને ગેડિયો લઈને ગાયો ચારવા માટે જાય. ધીરે 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 ભગવાન મોટા થાય, વ્રજના ગોપ બાળકોની સાથે તમામ લીલાઓ કરે. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણ વ્રજમાં રોકાય છે.
વ્રજ છોડીને પરમાત્માને જવાનો વખત થાય છે. અક્રૂરજી રથ લઈને આવે છે મથુરામાં. ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ રથમાં આરૂઢ થાય, રથ મથુરા પોગે. મલ્લોની હારે મલ્લયુદ્ધ કરી અને ભગવાન કૃષ્ણએ મલ્લોને ગતિ આપી, કંસનો ઉદ્ધાર કર્યો છે. વસુદેવ અને દેવકીને ભગવાન મળે છે. માતા પિતાને મળવાથી વસુદેવ અને દેવકીએ હાથ જોડ્યા છે. દેવકીની આંખમાં આંસુ આવ્યા. વસુદેવજીને આંખોના ખૂણા ભીના થયા. ભગવાન કૃષ્ણએ સાંત્વના આપી, પોતાના દાદા ઉગ્રસેનને જેલમાંથી મુક્ત કરે અને ભગવાન ઉગ્રસેનને ગાદી આપે છે. મથુરાનું રાજ ઉગ્રસેનને સોંપ્યું છે. ધીરે ધીરે સમય જતા પરમાત્માએ નક્કી કર્યું કે હવે વ્રજ છોડ્યું. વ્રજ છોડ્યા પછી હવે મથુરામાં સુખ શાંતિ આપી અને લાવ્યો. હવે હું કાઠિયાવાડ તરફ, સૌરાષ્ટ્ર પ્રાંતમાં દ્વારકા તરફ પ્રયાણ કરું છું. ભગવાન કૃષ્ણ વ્રજ મથુરા છોડી અને દ્વારકા તરફ આવે છે. વિશ્વકર્માને બોલાવી ગોમતીના કિનારા ઉપર ભગવાને નવનિર્મિત દ્વારકાનું નિર્માણ કર્યું છે. દાઉજી મહારાજ બલરામજી મહારાજને દ્વારકાના રાજા બનાવ્યા છે. ભગવાન કૃષ્ણ છૂટા રહ્યા છે, ક્યાંય બંધનમાં રહ્યા નથી. પછી એમ કહે છે કે જાંબવંતની સાથે, મેં આપને કથામાં કહી દીધું, જાંબવંતી સાથે વિવાહ થાય, રુક્ષ્મણી સાથે વિવાહ થાય, સુભદ્રાનું હરણ થાય, અર્જુનની સાથે સુભદ્રાને પરણાવે. દ્વારકામાં સુખ શાંતિ છે. ધીરે ધીરે ભગવાન એક દિવસ હસ્તિનાપુરમાં આવે. મહાભારતમાં યુદ્ધના મંડાણ થાય. કૌરવ અને પાંડવોનું ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર સામસામી સેનામાં કૌરવોનો વિનાશ થાય. ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરના પરીક્ષિત મહારાજ જન્મેજય બધાને ગાદી સુપરત કરીને દ્વારકામાં આવે છે. દ્વારકામાં ભગવાન શાંત રીતે બેઠા છે. દુર્વાસા ઋષિ એક દિવસ આવે. ભગવાન યદુકુળ ને યાદવોએ જરાક દુર્વાસા ઋષિની મશ્કરી કરી. એક યાદવ કુળના વ્યક્તિને સ્ત્રીના કપડા પહેરાવી અને દુર્વાસા ઋષિને કહે છે કે હે બાપજી, આ સ્ત્રીને દીકરો અવતરશે કે દીકરી? દુર્વાસા ઋષિએ કીધું કે આના ઉદરમાંથી જે નીકળે એ તમારા કુળનો નાશ કરશે, જાઓ, મારો શ્રાપ છે. અને એમાંથી મુશળ ઉત્પન્ન થયું, પાન બની. યદુકુળ બધા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ મદિરાપાન કર્યું. સામસામા પ્રભા ક્ષેત્રની મહેલપા ભગવાને બધાને ગતિ આપી છે. જે કુળમાં પરમાત્માએ અવતાર લીધો હોય એ કુળને પરમાત્માએ ગતિ આપી છે. ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું કે હવે દ્વારકા છોડી દેવી છે, હવે દ્વારકામાં રહેવું નથી. અર્જુનને બોલાવે. ઉદ્ધવજીને કહે, અક્રૂરજીને કહે છે. વસુદેવ અને દેવકીને દિવ્ય જ્ઞાન આપી ભગવાન કહે છે કે હે અર્જુન, હું નીકળ્યા પછી આ મારી દ્વારકા ધરતીની અંદર સમાઈ જશે. અમુક વ્યક્તિને લઈને તું નીકળી જજે. ભગવાન કૃષ્ણ પ્રભા ક્ષેત્ર તરફ જાય. પીપળાના ઝાડ પાસે બેસી પગ ઉપર પગ ચડાવી ભગવાન શાંત ચિત્તે બેઠા છે. પંચભૌતિક શરીર પરમાત્માએ નરલીલા કરે છે એટલે પોતે
માનવીના જે નિયમો હોય છે એને પણ પાળવા પડે એટલે પંચભૌતિક શરીર ભગવાન છોડે છે, પારથી બાણ મારે, પરમાત્માએ પંચભૌતિક શરીર ત્યાં છોડ્યું છે. આ બાજુ અર્જુન ગોપીઓને અમુક દ્વારકાના માણસોને રથમાં બેસાડી દ્વારકામાંથી નીકળે, દ્વારકા પ્રલય થાય, દ્વારકા ભૂમિમાં સમાય જાય, દટ્ટનસો પટ્ટન થાય, રસ્તામાં અર્જુન લૂંટાય છે. સમય સમય બળવાન હૈ નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એ જ અર્જુન હાંકલો કરે અને ધનુષની દોરી બાંધે ત્યાં બ્રહ્માંડમાં કડાકો થતો, એ જ અર્જુન આજ લૂંટાઈ ગયો, ખબર પડી ગઈ એ ભગવાને વિદાય લીધી છે. આખી કથા વૈશંપાય ઋષિ જન્મે જઈને સમજાવે છે કે હે જન્મે જય રાજા, તમારા પિતાને, એના પિતા, એની આરે ભગવાન કૃષ્ણને આવો નાતો હતો, અર્જુનના પુત્ર અભિમન્યુ, એના પુત્ર પરીક્ષિત અને મહારાજ પરીક્ષિતને મોક્ષ મળ્યો. હે જન્મે જય મહારાજ, તમે આ સર્પયજ્ઞ કરો છો તો આમાં સર્પનો કાંઈ દોષ છે નહીં, એક ઋષિનો શ્રાપ છે. ત્યાર પછી જન્મે જય રાજાને વૈશંપાય ઋષિ દેવી યજ્ઞનું માતમ બતાવે છે કે હે જન્મે જય, હવે તમે દેવી યજ્ઞનું આયોજન કરો, કારણ કે તમે સર્પયજ્ઞ કર્યો છે એટલે તમને થોડું કલંક લાગ્યું છે, આ કલંકમાંથી મુક્ત થવા માટે આપ દેવી યજ્ઞનો પ્રારંભ કરો. અને જન્મે જય મહારાજ દેવી યજ્ઞનો પ્રારંભ કરે. પણ એ કથા આવતીકાલે સવારે 9 વાગે કરવામાં આવશે. અત્યારની કથાને અહીંયા વિરામ. 1 મિનિટ માટે ભગવાન માતાજીનું નામ. જય અંબે, જય અંબે, જય અંબે. ગોવિંદભાઈ વંડાકે પધારેલ છે, સંજયભાઈ જયંતિભાઈ કોટડિયા અને બાબુભાઈ જે સુરત થી પધારેલ છે, આ તમામ વ્યક્તિઓ ઝડપથી મંચ ઉપર આવે સ્વામીજીના આશીર્વચન લેવા. જે કોઈ પણ હાજર હોય તે ઝડપથી આવે. અત્યારની આરતી રામદેવ મહિલા મંડળ સત્સંગની છે, તે તમામ મહિલાઓ જે મહિલાઓ છે તેમને જ આ આરતી કરવા માટે હું વિનંતી કરું છું. અને કાલની આરતી અરદાસ બાપાનો પરિવાર, પૂજા બાપાનો પરિવાર, છગનભાઈ કાંજીભાઈનો પરિવાર, બચુભાઈ પટેલનો પરિવાર અને ચુનીભાઈ દિનૈયાનો પરિવાર છે તે કરશે. અને જે કોઈને વેરાય માતાજીના ફોટા જોતા હોય તે બજરંગ સ્ટુડિયોવાળા ચેતનભાઈનો સંપર્ક સાધે. જોરદાર તાળીઓના ગડગડાટથી બધા આપણા મોંઘેરા મહેમાનશ્રીઓને ખૂબ જ સુંદર મજાની આજની 5મા દિવસની પૂર્ણ હતી. અને આ દ્વારિકાનો નાથ એવા કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ આજે થયો. હું વિનંતી કરું છું રામદેવ મહિલા મંડળને કે ઝડપથી મંચ નજીક આવે. તમામ રામદેવ મહિલા મંડળના તમામ મહિલાઓને વિનંતી કરું છું. અને આરતી લીધા વિના કોઈ પણ વ્યક્તિએ જવાનું નથી.
જે મહિલાઓ રામદેવ મહિલા મંડળમાં છે તેમને જ હું વિનંતી કરું છું. સદગુરુ એક ખાસ નંબર અપીલ કરીએ છીએ કે પ્રસાદી લેવા માટે પહેલા બહેનો જોઈએ છે, મહિલાઓ જોઈએ છે અને ત્યારબાદ All right.
Bye.
धीरे धीरे सत्संग में पधारो रामा लखो रंगी बाबा धीरे धीरे सत्संग में पधारो।
ભલું જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા વક્તા શ્રી અહીં પધારી ચૂક્યા છે તેને વધાવીએ. સૌ પ્રથમ તો સુપ્રભાત આજના આ સુંદર દિવસ માટે. ક્યાડા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાનો આજનો છઠ્ઠો દિવસ અને છઠ્ઠા દિવસમાં આપ સૌની ઉપસ્થિતિ એ જ અનેરો આનંદ. અને આ છઠ્ઠા દિવસને શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રથમ સત્રમાં સવારના સત્રમાં ઉપસ્થિત થયેલા સૌ સ્નેહીજનો પરિવારજનો તેમજ આમંત્રિત મહેમાન અને સંતગણનું ક્યાડા પરિવાર વતી હું આપ સૌનું ભાવભર્યો હાર્દિક સ્વાગત કરું છું. ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતનતી, આપણે તો મળવું હતું બસ એકબીજાના મન સુધી. જી હા મિત્રો, આ શ્રીમદ દેવી ભાગવત કથા આપણા એકબીજાના મન સુધી, આપણા એકબીજાના મનને જાણે કઈ રીતે શકાય તે શીખવે છે. અને જેમ કાલની સપ્તાહમાં આપણા પરમ પૂજ્ય એવા વક્તા શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજીના મુખેથી, જેમના મુખે ખરેખર બ્રહ્મા વિષ્ણુ મહેશ અને માતા સરસ્વતીનો વિહાસ હોય, તેમના મુખેથી જે વાણીની વણઝાર ફૂટતી હતી અને તેમાંથી અમુક કલગીઓ, તેની અમુક પળો, તેના અમુક વિચારો આપણા જીવનને સ્પર્શ કરવાથી જ આપણું જીવન, આપણું હૃદય પલળી જતું હોય તેવા આપણા વક્તાશ્રીને આ મુખેથી આપણે આજના છઠ્ઠા દિવસની શ્રીમદ દેવી ભાગવત કથા વાંચવાની. ગઈકાલનો દિવસ એટલે કે આપણા દ્વારિકાનો નાથ અને જગતનો તાત એવા કૃષ્ણ જન્મોત્સવનું સુંદર રીતે ક્યાડા પરિવારે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો અને એવો જ આજે આપણે આપણા મનોરથ અને અન્નકૂટનું પણ સુંદર મજાનું ધામધૂમથી આ ક્યાડા પરિવારે આયોજન કર્યું છે તેનું આપણે આજે માણવાનું છે. શ્રીમદ દેવી ભાગવત કથા કહે છે કે તમે કાર્યને વાવશો તો તમારા સ્વભાવને વણશે, તમે કાર્યને વાવશો તો તમારા સ્વભાવને લણશો, તમે સ્વભાવને વાવશો તો તમારા ચારિત્રને લણશો, અને જ્યારે ચારિત્રને વાવશો ત્યારે તમારા ભાગ્યને લણશો, અને જ્યારે ભાગ્ય આપણું ખુલે ત્યારે આપણા માતાજીની પ્રસન્નતા આપણે ઉપર હોય જ છે. સુંદર મજાની શ્રીમદ દેવી ભાગવત કથા જ્યારે આપણે સૌ મન લગાવીને સાંભળતા હોઈએ અને તેના વિચારોને ફક્ત સાંભળવાની જ નથી પરંતુ તેના વિચારોને આપણા જીવનની અંદર ઉતારવાથી આપણો ઉદ્ધાર થતો હોય છે. અને ખરેખર કોઈ પણ કથા હોય તેમાં શ્રોતાઓનું ઘણું મહત્વ હોય છે. હું અત્યારે આપણી પાસે થોડો સમય છે એટલા માટે આપણા જે ક્યાડા પરિવારને નિર્ણય કર્યો છે કે જે પણ દાન આવશે અહીં તે ગૌશાળામાં આપણે મોકલવાનું છે, એટલા માટે હું યાદી તો ઘણી લાંબી છે પરંતુ જેમ જેમ સમય મળતો રહેશે તેમ આપણે યાદી જાહેર કરતા રહીશું. ગૌશાળા લાભાર્થે 500 રૂપિયા સંજયભાઈ બાલુભાઈ ક્યાડા ગણેશગઢ તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવતા રહેજો આ બધા દાતાશ્રીઓને. 500 રૂપિયા વલ્લભભાઈ કેશવભાઈ શાખપુર તરફથી આવે છે. 500 રૂપિયા રાજુભાઈ ક્યાડા ખીચા તરફથી આવે છે. 500 રૂપિયા વિનુભાઈ વીરજીભાઈ રૂપારેલિયા. 501 રૂપિયા કડવાભાઈ જાદુભાઈ રૂપારેલિયા. 501 રૂપિયા અશોકભાઈ મનુભાઈ સાવલિયા. 500 રૂપિયા ગોદાવરીબેન જીવરાજભાઈ સાવલિયા. 500 રૂપિયા ઘનશ્યામભાઈ બાલુભાઈ બોરસદ. 500 રૂપિયા લાલજીભાઈ હિરજીભાઈ સાવજી તરફથી આવે છે. 5100 રૂપિયા મોહનભાઈ નાનજીભાઈ સાવલિયા આંબાગ તરફથી આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને વધાવો. 2100 રૂપિયા કેશુભાઈ પરબતભાઈ જરખિયાતી તરફથી આવે છે. 1100 રૂપિયા હસમુખભાઈ ભીખાભાઈ સતાણી રામપર ગામ તરફથી આવે છે. 1110 રૂપિયા લીલીબેન પ્રાગજીભાઈ સિરોયા અમરેલી તરફથી આવે છે. 2100 રૂપિયા અશ્વિનભાઈ ધીરુભાઈ કલકાણી તરફથી આવે છે. 1000 રૂપિયા અરવિંદભાઈ પોપટભાઈ રામણે તરફથી આવે છે. 1100 રૂપિયા કાંતિભાઈ રોડાભાઈ ચોવટિયા વરસડા તરફથી આવે છે. 2100 રૂપિયા જીવરાજભાઈ અર્જનભાઈ ક્યાડા ગણેશગઢ તરફથી આવે છે. 2100 રૂપિયા ગોવિંદભાઈ ભગવાનભાઈ સાવલિયા તરફથી આવે છે. 1100 રૂપિયા દિનેશભાઈ મોહનભાઈ કુંભાણી સેડુપાર તરફથી આવે છે. 2100 રૂપિયા જયાબેન લલુભાઈ સેયાણી ભમોદરા તરફથી આવે છે. હજી યાદી તો ઘણી લાંબી છે પરંતુ આપણને સમય મળતો રહેશે તેમ આપણે યાદી જાહેર કરતા રહીશું. અને જે કોઈને પણ દાનની ઈચ્છા હોય, આપણને ભગવાને ઘણું આપ્યું છે એટલે થોડુંક આપણે ગાય માતા માટે વાપરીએ તો આપણને ભગવાન પણ રાજી થાય. હવે વધારે સમય નથી એટલે હું આપણા વક્તાશ્રીને હું વિનંતી કરું છું કે આવો અમને ફરી આજના છઠ્ઠા દિવસને શ્રીમદ દેવી ભાગવત કથારૂપી ગંગામાં વહીડાવો. હું વિનંતી કરીશ રાધે કૃષ્ણ શાસ્ત્રી. સર્વમંગલમાંગલ્યે
शरणे त्र्यंबके नमस्ते नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु
बोलिए खोड़ियार नाथ की जय। श्री वैराय मात की जय। श्री अम्बे मात की जय। श्री बहुसर मात की जय। श्री गिगड़ा पीरनी जय। सदगुरु देव की जय। रामदेव जी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। भगवती माँ भवानी पराम्बा खोडलना सानिध्यमा ने माँ वैरायनी सानिध्यमा माताजीना गुणगान हूँ तमे साथे बेसी भगवतीना गुणला गाई रिया छीए त्यारे छठा दिवसनी कथा माताजीना मनोरथनी कथा अन्नकूटनी कथा चुंदड़ीनी कथा सतीना प्रागट्यनी कथा पार्वतीना जन्मनी कथा शिव ने भवानीना विवाहनी कथा ब्रह्माजीए सृष्टिनु सर्जन करवानो संकल्प कर्यो मानसिक पुत्रों ने उत्पन्न कर्या छे मन थी। सनक सनंदन अने सनकादिक आवा चार पुत्रों नु सर्जन थाय मनथी उत्पन्न करेली सृष्टि छे मानसिक पूजा जेने कहे छे। तमे मनथी बंगलो बनावी एको मनथी बंगला ने पाड़ी एको मनथी तमे करोड़ों रुपया कमाई एको अने मनथी पाछा उड़ाड़ी एको मानसिक जे विचारों छे ये अंतर मां देखाय ये सृष्टि पोतानी ज होय छे। मन धड़क जेने कहे छे मन नी वातो मन ये केवो विचित्र छे જ્યાં મન સ્થિર થઈ જાય મનોસ્થિતિ જેને કહે છે મનસ્વી જેને કહે છે મારું તમારું મન પવિત્ર થઈ જાય પગલું પવિત્ર થઈ જાય આચરણ પવિત્ર થઈ જાય એટલે એના પગલે પગલે તીર્થ ઊભા થાય છે। जन्मेजय राजा वैशंपाय ऋषि ने प्रश्न पूछे के आ जगत में पवित्र स्थल क्या कहवाय तो भगवान वेदव्यास जी लखे छे देवी भागवत में के सर्वप्रथम तो मारुं तमारुं मन पवित्र थाय मन ने पवित्र करवू होय तो शू करवू पड़े तो मैं कथा में आपने कही दीधुं छे हरी कथा ने सत्संग ने कोई महापुरुष ना संग में बेसू एटले मन पवित्र थाय। सत्संग रूपी साबु लई अने मन ने धोया करवू जेम कपड़ा नो मैल जाय
એમ હરિકથા, ભગવત કથા, સત્સંગ મારા અને તમારા મનના મેલને ધોવે છે.